અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલી જ્વેલર્સમાં તસ્કરો લાખો રૂપિયાના દાગીના ચોરીને ફરાર થઈ ગયા છે. વાસણાના ગુપ્તાનગર રોડ પર આવેલા ચામુંડા જ્વેલર્સની પાછળની દિવાલમાં તસ્કરોએ બાકોરું પાડીને પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ દુકાનમાં રહેલા 5 થી 6 કિલોગ્રામ ચાંદીના દાગીના ચોરીને તે ફરાર થઈ ગયા હતા. ચોર તસ્કરોએ સીસીટીવી અને ડીવીઆર પણ ચોર્યા હતા. જો કે ચોર ટોળકીએ માત્ર ડિસ્પ્લેમાં રાખેલા દાગીના જ ચોર્યા કર્યા, તિજોરી તોડવાનો પ્રયત્ન ન કર્યો. આ તસ્કરોએ જ્વેલર્સની બાજુમાં આવેલી વાસણની દુકાનમાં પણ ચોરી કરી હતી. 9:30 જ્યારે અમે દુકાન ખોલી વાવાએ તો ચાવી ખોલી અંદર ગયો તો દેખ્યું કે ભાઈ ટ્યુબલેટ ચાલુ છે. તો પછી દેખ્યું તો અંદર બાકોરું હતું અને પછી દેખ્યું કે બહાર શું કોઈ વસ્તુ ગઈ છે. તો ત્યારે ખોલ્યું શોકેસ, ત્યારે અંદરના ડબ્બામાંથી માલ બધો ગાયબ હતો. ચાંદીનો કેટલો માલ હતો? અંદાજ સાહેબ 8-10 કિલો જે હશે અંદાજિત છે. વાસણામાં ગુપ્તાનગર પાસે સોમેશ્વરનગરની અંદર ચામુંડા જ્વેલર્સ નામની દુકાન આવેલી છે, જેમાં રાત્રિના સમયે ચોરે પાછળના દુકાનના પાછળના ભાગેથી બાકોરું પાડી અંદર પ્રવેશ કરી અને ચાંદીના દાગીના ચોરી જવાનો બનાવ બનેલો છે. આ સિવાય એની બાજુમાં વાસણની દુકાન આવેલી છે, તેનો પણ બાકોરું પાડી અને ચોરીનો એને પ્રયાસ કરેલો છે. ચામુંડા જ્વેલર્સમાંથી લગભગ અંદાજે ફરિયાદીના જણાવ્યા મુજબ 5-1 કિલો ચાંદી ચોરાયેલા એનું એણે હકીકત જણાવેલ છે, જેઓની ફરિયાદ લેવાની કાર્યવાહી હાલ ચાલુ. અમદાવાદ લાઈવમાં હવે સમય છે.